नमस्कार विदेशी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। धोरण 12 નામાના મૂળ તત્વો પાર્ટ 1 આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ, ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે એક દાખલો સ્વાધ્યાયનો દાખલો કર્યો હતો, બરાબર, કે જેમાં અગાઉથી વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું સાથે અને પાકું સરવૈયું આપેલું હોય અને અમુક હવાલા આપેલા છે એના ઉપરથી આપણે સુધારેલા છે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતું અને પાકું સરવૈયું તૈયાર કર્યા હતા। આવો જ એક દાખલો જોઈએ, ઉદાહરણનો દાખલા નંબર 6 પેજ નંબર 60 પર આપેલું છે, બરાબર છે, જેની સૂચના આપેલી છે કે ગોપાલ અને ગોવિંદ, ગોવિંદ અને ગોપાલ તારીખ 1/4/16 ના રોજ ભાગીદારી પેઢી શરૂ કરે છે। ભાગીદારોની મૂડી પર 5% વ્યાજ આપવાનું છે અને ગોપાલને કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% લેખે કમિશન આપવાનું છે। જો કમિશન આપ્યા બાદ એવું કીધું છે, કમિશન આપ્યા બાદ એવું કીધું છે, એટલે આપણે જે આનો હવાલો સૌથી છેલ્લે થશે, એટલે કે જેટલા કુલ વેચણી પાત્ર નફો મળશે એના 10% કરી નાખું ડાયરેક્ટ, બરોબર છે। ભાગીદારી ભાગીદારો નફો નુકસાન અનુક્રમે 3:2 ના પ્રમાણમાં વેચે છે। બિન અનુભવી હિસાબ નીચે તૈયાર કરેલા નીચેના વેપાર ખાતા નફા નુકસાન ખાતામાં ઘણી ભૂલો છે અને તેમને તમને આપેલા વેપાર ખાતા અને નફા નુકસાન ખાતું મિલકતો અને દેવાની યાદી અને અન્ય માહિતી પરથી સુધારેલા વાર્ષિક હિસાબો તૈયાર કરો। આપણને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આપેલું છે પણ આપણે સુધારેલું નવું તૈયાર કરવાનું છે અને પાકા સરવૈયાની મિલકતો અને દેવાની માહિતી આપેલી છે એની ઉપરથી આપણે નવું તૈયાર કરશું। રેડી? તો સૌ પ્રથમ છે આપણે બધા ખાતા તૈયાર કરશું, હેડિંગ આપશું ગોવિંદ અને ગોપાલની પેઢીનું ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું સુધારેલું વેપાર ખાતું, એવી જ રીતના એ હેડિંગ કોમન રહેશે સુધારેલું નફા નુકસાન ખાતું, એ હેડિંગ કોમન રહેશે સુધારેલું નફા નુકસાન ફાળવણી ખાતું અને ખાલી આમાં ભાગીદારોના મૂડી ખાતા અને ગોવિંદ અને ગોપાલની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું પાકું સરવૈયું, આ બધાના હેડિંગ છે એ આવવા જરૂરી છે, બરાબર। અહીંયા ખાલી એમ નથી લખી નાખવાનું સુધારેલું વેપાર ખાતું નફા નુકસાન ખાતું, પ્રોપર હેડિંગ આપવાના છે ગોવિંદ અને ગોપાલની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું સુધારેલું વેપાર ખાતું કે સુધારેલું નફા નુકસાન ખાતું, ક્લિયર, બરાબર। આગળ વધીએ, આપણને છે કે પહેલો જ હવાલો સૂચનામાં જ આપી દીધો છે કે મૂડી પર 5% વ્યાજ આપવાનું છે અને વધતા નફા પર 10% લેખે એ છેલ્લે થશે, પણ મૂડી પર વ્યાજ કેટલું આપવાનું છે તો કે 5%। તો સૌ પ્રથમ છે આપણે એની મૂડી છે એ જોવો જોઈએ, મિલકતો અને દેવાની સ્થિતિ નીચે મુજબ આપી છે, એમાં છે એ મૂડી વેની આપેલી છે, જો ગોવિંદની મૂડી 1,00,000 અને ગોપાલની મૂડી 30,000, બરાબર, તો આપણે અહીંયા લખી નાખશું એના મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા 1,00,000, બરાબર, ગોવિંદની મૂડી 1,00,000 અને ગોપાલની મૂડી 30,000। સૂચનામાં આપણે મૂડી પર વ્યાજ આપવાની સૂચના છે, કેટલું, તો કે 5%, તો અહીંયા લખશું મૂડી પર વ્યાજ 5%, 1,00,000 ના 10% એટલે 10,000, 5% એટલે 5,000, આના 10% એટલે 3,000, 5% એટલે 1,500, બરોબર। અહીંયા મૂડીમાં વધારો કરતી દરેક બાબતો ક્યાં આવે, તો કે મૂડી ખાતામાં અને ફાળવણી ખાતામાં, અહીંયા જોવો જોઈએ જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ, અહીં લખશું મૂડી પર વ્યાજ ગોવિંદ અને ગોપાલ, ગોવિંદનું 5,000 અને ગોપાલનું 1,500। ત્યાર પછી જે કમિશનનો હવાલો છે એ સૌથી છેલ્લે થશે, પછી નીચે હવાલા આપ્યા છે એમાં જોવો કાલખાત 2800 માંડી વાળો, તો કાલખાત જો મિલકતોમાં છે એ દેવાદારો આપણને આપેલા છે 1,00,000 રૂપિયા, જો દેવાદારો કેટલા આપ્યા છે તો કે 1,00,000, પછી વેચાણને અસર કરતો એ કઈ હવાલો નથી, એટલે આપણે પેલા છે એ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ છે 1,00,000 લખશું, તો અહીંયા લખશું દેવાદારો 1,00,000 રૂપિયા। હવે
હવાલામાં શું સૂચના છે તો કે દેવાદારો પર કાલખાત 2800 છે એ માંડી વાળો તો આમાંથી બાદ થશે કાલખાત કેટલી તો કે 2800 રૂપિયા અને બાદબાકી કરશું 1,00,000 માઇનસ 2800 એટલે આવશે 97,200 પછીના હવાલામાં જો એવું કીધું છે કે દેવાદારો પર 2% લેખે વટાવ અનામતની જોગવાઈ કરો અને ત્રીજા હવાલામાં એમ કીધું છે કે 7200 ગાલખાત અનામત રાખો જો હવાલા છે આડાઅવળા કર્યા ભૂલથી ક્યારે દેવાદારો પહેલા લખી નાખવાના નહીં એનો ક્રમ જળવાવો જોઈએ ગાલખાત ગણ્યા પછી હંમેશા ગાલખાત અનામત જ ગણાય તો ત્રીજો હવાલો પહેલા કરશું તો આમાંથી બાદ કરશું માઇનસ ગાલખાત અનામત કેટલી તો કે 7200 એટલે ચોખ્ખા દેવાદારો આવશે 90,000 આમાંથી બાદ કરશું દેવાદાર વટાવ અનામત એટલે કે બીજો હવાલો હવે કરશું કેટલું ગણવાની સૂચના છે તો કે 2% તો આના 2% કરીએ 90,000 એને ગુણ્યા 2% એટલે આવશે 1800 રૂપિયા તો 90,000 માંથી બાદ કરશું 1800 એટલે ચોખ્ખા દેવાનો દર વધશે 88,200 બરોબર આની બધાની બીજી અસર આપશો ક્યાં તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પણ જો જોઈને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આપેલું છે એમાં કે કાલખાત એવો શબ્દ છે ઉધાર બાજુ તો કે ના નથી તો ડાયરેક્ટ અહીંયા લખશું પેલા કાલખાત કૌંસમાં હવાલાની કેટલી ગણી હતી તો કે 2800 આમાં પ્લસ થશે કાલખાત અનામત હવાલાની કેટલી ગણી હતી તો કે 7200 હવે પાછું જૂના વેપાર ખાતામાં અને નફા નુકસાન ખાતામાં જો કે કાલખાત અનામત એવો શબ્દ આપેલો છે તો કે ના નથી તો આ બેનો શું કરશો સરવાળો કરશો તો આ બેનો સરવાળો કરીએ તો કે 2800 પ્લસ 7200 એટલે આવશે 10,000 રૂપિયા પછી દેવાદાર વટાવ લખતા પહેલા પાછું ઉધાર બાજુ જો વટાવ એવો કે શબ્દ આપેલો છે એવી બાકી આપેલી છે તો કે ના તો કે દેવાદાર વટાવ 1800 ગણ્યું એને લખી નાખશો દેવાદાર વટાવ અનામત કેટલા તો કે 1800 રૂપિયા ઠીક આ બધાની બીજી અસર આપી દીધી ત્યાર પછીનો હવાલો જોશું ચોથો હવાલો ફર્નિચર અને મકાન પર 5% લેખે ઘસારો ગણો ફર્નિચર અને મકાન બે આપેલું છે જો ફર્નિચર 20,000 રૂપિયા છે તો એ લખશો પહેલા ફર્નિચર 20,000 માઇનસ ઘસારો 5% 5% એટલે 1,000 એટલે ફર્નિચર આવશે 19,000 ત્યાર પછી બીજો કેનો ઉપર તો કે મકાન ઉપર જો મકાન કેટલું આપ્યું છે તો કે 50,000 અને લખશું મકાન 50,000 માઇનસ ઘસારો 5% એટલે 2,500 રૂપિયા તો બાદ કરો 50,000 માઇનસ 2,500 એટલે આવશે 47,500 બરોબર આ ઘસારાની બીજી અસર આપી દઈ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખી નાખી ઘસારો ચલો ફર્નિચર ઉપર 1,000 અહીં લખશું ફર્નિચર 1,000 અને મકાન 2,500 એક અસર છે મિલકતમાંથી બાદ કરી બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ત્યાર પછી એક હવાલા બાહ્ય હવાલા છે એક બાકી નથી એક હવાલો બાકી છે જે 10% લેખે ગોપાલને કમિશન આપવાનું છે એ છેલ્લે થશે હવે જો બાકીઓ છે એ પહેલેથી જોતા જાય વેપાર ખાતાની અને નફા નુકસાન ખાતાની એ ઉધાર બાજુની બાકી છે એ કાં તો વેપાર ખાતામાં આવશે માલને લગતી ખર્ચની બધી આવશે નફા નુકસાન ખાતામાં પહેલા તો ખરીદી આપી છે જો 2,48,000 તો અંદરની સાઈડ લખશું પહેલા ખરીદી 2,48,000 હવે જોજો એમાં માલ પરત જમા આપ્યું છે જમા એનો મતલબ શું થયો તો એ વેચાણ પરત છે રેડી ઉધાર હોય તો ખરીદ પરત કહેવાય હવે ભૂલથી જો આપણને એવું કીધું છે કે આ
શીખાવે છે, હિસાબો તૈયાર કર્યા છે, ભૂલથી છે વેચાણ પરત ખરીદીમાંથી બાદ કરી નાખ્યું અને ખરીદ પરત છે વેચાણમાંથી બાદ કરી નાખ્યું, તો માલ પરત જમા 2400 છે બરોબર, અને જો વેચાણમાંથી બાદ કરેલા છે 600 તો એ ખરીદ પરત થશે, તો અહીં લખશું માલ પરત, એ રીતના અહીંયા વેચાણ લખી નાખી અને એમાંથી માલ પરત 2400 કરી નાખી, જો જો વેચાણ કેટલું આપ્યું છે તો કે 332400 રૂપિયા, તો 332400 એમાંથી માઇનસ 2400 બરાબર, અને આમાંથી બાદ થશે કેટલા, આમાંથી બાદ થયા છે 600, 248600 600 છે, આમાંથી બાદ થશે 600 રૂપિયા, એટલે ચોખ્ખી ખરીદી મળશે 248000 અને આમાંથી બાદ કરતા ચોખ્ખી રકમ મળશે 3,30,000 રેડી, ત્યાર પછી જો આખો સ્ટોક આપ્યો છે, આખો સ્ટોક 50,000, તો આખો સ્ટોક ની અસર ક્યાં આવશે, તો કે આખો સ્ટોક હંમેશા છે એ વેપાર ખાતામાં નફા નુકસાન ખાતાનો છે, અહીંયા ઉધાર લખેલો છે, આપણે ક્યાં આવશે, તો કે જમા બાજુ અહીં લખશું આખો સ્ટોક કેટલો, તો કે 50,000 રેડી, ત્યાર પછી આગળ જોઈએ મજૂરી આપેલી છે 1,100, તો વેપાર ખાતામાં આવશે મજૂરી, માલને લગતો ખર્ચો મજૂરી 1,100, ત્યાર પછી આવક માલ ગાડા ભાડું આપ્યું છે 8,000, એ પણ માલને લગતો ખર્ચો, તો કે આવક માલ ગાડા ભાડું કેટલું આપ્યું છે, આવક માલ ગાડા ભાડું, તો કે 8,000, ત્યાર પછી જો જાવક માલ ગાડા ભાડું આપ્યું છે વેચાણને લગતો ખર્ચો નફા નુકસાન ખાતામાં આવશે, તો અહીં લખશું જાવક માલ ગાડા ભાડું કેટલું આપ્યું છે, તો કે 4,000, ત્યાર પછીની બાકી જોઈ પગાર, પગાર આપ્યો છે 18,000, એ પણ અહીંયા આવશે પગાર 18,000, ત્યાર પછી ભાડું આપ્યું છે 12,000, એ પણ અહીંયા આવશે ભાડું 12,000, ત્યાર પછી તો કે ટપાલ ખર્ચ આપ્યો છે 600, એ પણ ઉધાર બાજુ આવશે ટપાલ ખર્ચ 600 રૂપિયા, ત્યાર પછી ટેલિફોન ખર્ચ સોરી પરચુરણ ખર્ચ 1200 અહીંયા આવશે પરચુરણ ખર્ચ 1200 રૂપિયા, ત્યાર પછી ટેલિફોન ખર્ચ આપ્યો છે 1600 રૂપિયા, અહીં લખશું ટેલિફોન ખર્ચ 1600 રૂપિયા, ત્યાર પછી ઉપાડ આપેલો છે 6,048, તો અહીંયા ઉપાડ લખી નાખશું ઉપાડ, ગોવિંદ નો ઉપાડ 6,048, ત્યાર પછી જમા બાજુની વિગતો જોઈ, વેચાણ આવી ગયું, માલ પરત આવી ગયું, મળેલ વ્યાજ બરોબર, મળેલ શબ્દ છે એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે 600, તો અહીં લખશું મળેલ વ્યાજ કેટલું, તો કે 600 રૂપિયા, ત્યાર પછી મળેલ વટાવ 800, તો અહીં લખશું જમા બાજુ, મળેલ શબ્દ આવે એટલે બધું નફા નુકસાન ખાતામાં જમા 800, ચોખ્ખી ખોટ આપી છે જે આપણને નવી મળશે, હવે નીચે છે એ મિલકતો ની અંગેની વિગતો આપેલી છે, પેલા સ્ટોક, તો એ આખર સ્ટોક કેવા છે, તો અહીં લખશું આખર સ્ટોક કેટલો છે, તો કે 50,000 રૂપિયા, ત્યાર પછી દેવાદારો નો હવાલો હતો, ફર્નિચર નો હવાલો હતો, મકાન નો હવાલો હતો, હાથ પર રોકડ 6,000, તો એને લખશું રોકડ સિલક, રોકડ સિલક 6,000, ત્યાર પછી આપેલું છે બેંક સિલક, એ પણ અહીંયા જ આવશે બેંક સિલક કેટલી છે, બેંક સિલક તો કે 24,000, એ પણ અહીંયા જ આવશે 24,000,
હવે મૂડી દેવા બાજુની વિગતોમાં આવી છે લેણદારો આપેલા છે 40,000 તો અહીંયા આવશે લેણદારો 40,000 ત્યાર પછી દેવી હુંડીઓ 14,000 તો એ લખશો દેવી હુંડી 14,000 ત્યાર પછી મૂડી છે તે આવી ગઈ બધા જ હવાલાની આપણે અસરો આપી દીધી એક હવાલો બાકી છે કમિશન વાળો જે ગોપાલને કમિશન આપવાનું છે એ છેલ્લે થશે પેલા બે ખાતા બંધ કરી દઈએ ચૌદ પેલા છે એ જમા બાજુનો સરવાળો છે એ વધુ હશે તો આ બાજુનો સરવાળો કરીએ 3,30,000 પ્લસ 50,000 3,80,000 આ બાજુ દર્શાવશું 3,80,000 બરોબર એમાંથી બાદ કરીએ 3,80,000 માઇનસ 2,48,000 માઇનસ 11,200 માઇનસ 8,000 એટલે તફાવતની રકમ મળશે 1,12,800 અને આપણે કહેશું કાચો નફો ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ખાતે બરોબર જો તફાવતની રકમ ઉધાર બાજુ મળે તો એને કાચો નફો કહેવાય અને જમા બાજુ મળે તો કાચી ખોટ અહીંયા ઉધાર અહીંયા જમા અહીંયા લખી નાખશું કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા કેટલા તો કે 1,12,800 રૂપિયા કઈ બાજુનો સરવાળો વધુ છે તારને 30 ને 40 આ બાજુનો સરવાળો વધુ હશે બરોબર તો 1,12,800 પ્લસ 600 પ્લસ 800 એટલે 1,14,200 તો અહીંયા જમા બાજુ દર્શાવીએ 1,14,200 આ બાજુ લખીએ 1,14,200 બરોબર એમાંથી બધી જ રકમ બાદ કરીએ માઇનસ 1,600 માઇનસ 1,200 માઇનસ 600 ત્યાર પછી માઇનસ 12,000 માઇનસ 18,000 માઇનસ 4,000 માઇનસ 2,500 માઇનસ 1,000 માઇનસ 1,800 માઇનસ 10,000 એટલે તફાવતની રકમ મળશે 1,60,500 અને આપણે કહેશું ચોખ્ખો નફો આ ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા બરોબર અહીંયા લખશું ચોખ્ખો નફો ક્યાંથી લેવા તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા કેટલો તો કે 1,60,500 બરોબર આ બાજુનો સરવાળો વધુ હશે 1,60,500 અહીંયા દર્શાવી દઈએ 1,60,500 ચોરો એક હવાલો બાકી છે કમિશન વાળો તો કે 1,60,500 માંથી 1,500 માઇનસ 5,000 બાદ કરીએ એટલે તફાવતની રકમ મળશે 55,000 બરોબર પણ 10% લેખે કમિશન આપવાનું છે બરોબર જો અને શું કીધું છે કે કમિશન આપ્યા બાદ વધતા નફા પર એટલે આપણો છે સૂત્ર શું થશે યાદ કરો ચેપ્ટર નંબર 1 નું કમિશન બરાબર કુલ નફો ગુણ્યા કમિશન નો દર છેદમાં 100 પ્લસ કમિશન નો દર તો કે 55,000 એને ગુણ્યા 10 છેદમાં 110 એટલે કમિશન આવશે 5,000 રૂપિયા બરોબર અહીંયા લખશું 5,000 અહીંયા લખશું કમિશન કેને કમિશન આપવાનું છે તો કે ગોપાલને આમાં સૂચના છે ગોપાલને તો અહીંયા લખી નાખશું કમિશન ગોપાલના ખાનામાં 5,000 ફરીથી કેવી રીતના મેળવા તો કે 1,60,500 માંથી 5,000 અને 1,500 બાદ કર્યા એટલે 55,000 મળ્યા કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર છે એટલે આપણું સૂત્ર શું થશે તો કે કમિશન બરાબર નકુલ નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર એટલે કે 55,000 અને તફાવત મળ્યા બે બાદ કરો એટલે 55,000 એને ગુણ્યા 10 છેદમાં 110
એટલે મળશે 5000 રૂપિયા. હવે તફાવતની રકમ કેટલી મળી? તો કે 50000, કારણ કે 55000 મળ્યા હતા, 5000 તો કમિશન ગણાય ગયું, તો હવે 50000 મળ્યા. પણ શરૂઆતમાં જ કીધું છે, જો 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, બરાબર? કારણ કે શું? વેચણી પાત્ર નફો કેટલો? તો કે 3:2 ગોપાલ ગોવિંદ અને ગોપાલ 3:2 એટલે 30000 અને 20000 લખી નાખી. વેચણી પાત્ર નફો 30000 અને 20000. હવે ટોટલ કરશું. મૂડીનો હંમેશા જમા બાજુનો સરવાળો વધુ હોય. તફાવતની રકમ છે ઉધાર બાજુ જ મળે એને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા. ફરી સરવાળો કરીએ, 1,00,000 પ્લસ 1,30,000 અને 1,40,000. આ બાજુનો સરવાળો આવશે 1,40,000. આ બાજુ દર્શાવી 1,40,000, એમાંથી 6,000 બાદ કરો, 1,34,000, બરાબર? ત્યાર પછી 30,000 અને પ્લસ 20,000 50,000 એટલે 51,500 એટલે એનો ટોટલ આવશે 1,30,000 અને 1,35,000. તો અહીંયા ટોટલ મળશે 1,35,000. આ બાજુ દર્શાવી 1,35,000, એમાંથી બાદ કરશો 1,35,000 માઇનસ 6,000 એટલે મળશે 1,29,000. હવે આ બાજુનો સરવાળો કરશું, 30 ને 20 50 55 56 500, 56,500. આ બાજુ દર્શાવીએ 56,500 બાદ કરીએ 56,500 માઇનસ 4,800 એટલે તફાવતની રકમ મળશે 51,700. અહીંયા લખશું 51,700. અહીંયા દર્શાવી દઈએ આખરની મૂડી, મૂડી મળશે ગોવિંદ અને ગોપાલ. ગોવિંદની મૂડી મળી 1,29,000 અને 51,700. ફરી આ બંને બાજુનો સરવાળો કરીએ, બંને બાજુનો સરવાળો છે એ સરખો મળવો જોઈએ. ફરી કન્ફર્મ કરી લેવાનું, એક બાજુનો સરવાળો કરી લ્યો એટલે ખબર પડી જશે 1,29,000 પ્લસ 51,700 પ્લસ 40,000 પ્લસ 14,000 એટલે ટોટલ મળશે 2,34,700. 2,34,700 આ બાજુનો સરવાળો એટલો જ મળવો જોઈએ, 2,34,700. તો એ આપણે છે કન્ફર્મ કરી લેવાનું, 19,000 પ્લસ 47,500 પ્લસ 88,200 પ્લસ 50,000 પ્લસ 6,000 પ્લસ 24,000 એટલે ટોટલ મળી જશે 2,34,700. રેડી? તો આ પ્રમાણે છે એ છેલ્લે બંને બાજુનો સરવાળો છે એ સરખો મળી જવો જોઈએ. આપણો નિયમ છે એ ક્યારેય ચૂકવાનો નહીં. હવાલાની કેટલી અસર આપવાની? 2 અસર, અને બાકીની બાકીઓ વધશે એની 1 જ અસર આપવાની. ઉધાર બાજુ છે તો યોગ્ય ખાતામાં ઉધાર, અને જમા બાજુ હોય એની યોગ્ય ખાતામાં જમા. જો માલને લગતી બાબત હોય તો વેપાર ખાતામાં, નુકસાન ખર્ચ હોય તો નફા નુકસાનમાં, મૂડીને લગતી હોય તો ફાળવણીમાં ને કા મૂડી કે ચાલુમાં, અને મિલકત મિલકત હોય, મિલકત કે લેણું હોય તો મિલકત લેણા બાજુ, મૂડી કે દેવું હોય તો મૂડી દેવા બાજુ. રેડી? આ પ્રમાણે છે તમારે સૌપ્રથમ ઉદાહરણ નંબર 6 પેજ નંબર 60 આ ખાતા વ્યવસ્થિત ઉપરના હેડિંગ સહિત ડ્રો કરવાના રહેશે. 5-5 ખાતા, પછી એમાં છે એન્ટ્રીઓ આપવાની રહેશે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે નવા દાખલા સાથે મળીશું. ઓકે, થેન્ક યુ.